ગયા વર્ષે જે ઘટના બની હતી ચાલુ વર્ષે પણ એક ઘટના બની કે જેની અંદર ચાઇનીઝ દોરાથી ગળું કપાઈ જવાને કારણે બે યુવકોના મોત થયા હતા મહત્વની બાબત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતત અપીલ કરવામાં આવતી હોય છે કે ચાઇનીઝ દોરી જીવડે છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ છતાં પણ કેટલાક તત્વો દ્વારા આ પ્રકારની દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે ખેડા એલસીબી ને એક બાતમી મળી હતી જેમાં સિંહુજ ગામ અને પીઠાઈ ગામના બે યુવકો દ્વારા મોટા પ્રમાણમાં અઠ્ઠાણું બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો એક ખેતરની ઓરડીમાં છુપાયો હતો જેની માહિતી ખેડા એલસીબી પીએસઆઈને મળતા તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચી રેડ કરવામાં આવી હતી જેમાં અગિયાર લાખ ઇઠ્યાસી હજાર થી વધુ ના ચાઇનીઝ દોરી જે જથ્થો છે તે મુદ્દામાલ જપ્ત કર્યો છે જો કે મહત્વની બાબત એ છે કે સિંહુજ ગામ અને પીઠાઈ ગામના જે બે યુવકો છે તે હાલ ફરાર હોવાથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ છે

ચાઇનીઝ દોરીના અઠાણું બોક્સ રાખવામાં આવ્યા હતા જોકે બે યુવકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કરાયા છે